આંતરિક પ્રેરણા અને બાહ્ય પ્રેરણા પ્રેરણા તો આપણે સમજ્યા કે આપણા વર્તનને એક એક્શન કે રિએક્શન પૂરું પાડતું પ્રબલન કે મોટિવેશન કે પોષક એટલે પ્રેરણા હવે એમાં આંતરિક એટલે અંદરની અને બાહ્ય એટલે બહારની પ્રેરણા એટલે શું તો તમને સમજાવું ફ્રેન્ડ્સ જેમ કે ઘણીવાર શું થાય કે આંતરિક પ્રેરણા ઘણી બાબતોમાં આપણે રસ હોય જ છે એટલે અંદરથી આપણને કરવો કરવું જ છે એ કામ અને આપણે કરીએ છીએ ઘણી બાબતો આપણને આકર્ષે છે કરવા માટે જેમ કે કોઈ ઇનામ પ્રાઇઝ કપ ટ્રોફી આ બધું આપણને એ કામ કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે તો આ બાહ્ય પ્રેરણા થઈ અને આંતરિક પ્રેરણા એટલે અંદરથી આપણને ઇન્ટરેસ્ટ છે અંદરથી આપણને રસ છે એ કાર્ય કરવામાં માટે આપણે કરીએ છીએ પ્રેરણા વિશે વિચારતી વખતે આપણે ઘણીવાર તેના સ્ત્રોત વિશે વિચારવાનો પ્રયત્ન કરીએ છીએ કે વ્યક્તિ માટે આંતરિક સ્ત્રોત કે બાહ્ય સ્ત્રોત છે કોઈ પણ કાર્યની ઇનામની ખાતરી અથવા બીજા કોઈ બદલાની ખાતરી સાથે કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય જેમ મેં તમને કીધું તેમ એટલે કે જે વ્યક્તિને કાર્ય સોંપવામાં આવ્યું છે તેના નિયમનનું ક્ષેત્ર બાહ્ય હોય છે આવી પરિસ્થિતિઓમાં એવા પ્રકારની પ્રેરણાનું વર્ણન કરે છે જે બાહ્ય છે બીજી બાજુ આપણે આપણી પાસે એવી ઘણી પરિસ્થિતિઓ છે જેમાં પ્રેરણાનો સ્ત્રોત કાર્યની અંદર જ સમાયેલો છે ફરીથી એક ઉદાહરણ આપું કે બાળકની રમવાની ક્રિયા તેને કોઈ નવલકથા વાંચવી ગમે છે કોઈ ગીત ગાવું ગમે છે કોઈ ગીત સાંભળવું ગમે છે કાવ્ય કે વાર્તા લખવી આ દરેક આંતરિક પ્રેરણાની રજૂઆતી પરિસ્થિતિ છે અને બાહ્ય પ્રેરણામાં તેને કોઈક બદલો મળવાનો હોય તેને કોઈક બદલો પ્રાપ્તિ નિયમનું સ્થળ કે સ્થળ વ્યક્તિની અંદર જ હોય રાઈટ તો આ બાહ્ય પ્રેરણા થઈ અહીં જોઈ શકો છો તમે કે કોઈ વસ્તુમાં રસ હોય આપણા અંદરથી તો તે આંતરિક પ્રેરણા થાય અને અમુક બાહ્ય મેં તમને કીધું તેમ બાહ્ય પ્રબલન કે બાહ્ય આકર્ષ આકર્ષ વસ્તુઓ આકર્ષક વસ્તુ વસ્તુઓ તે આપણી બાહ્ય પ્રેરણા થશે સ્વ સામર્થ્ય સ્વ સામર્થ્ય એટલે કે પોતાની કેપેસિટી ફ્રેન્ડ્સ આપણી પોતાની ક્ષમતા આપણી પોતાની કેપેસિટી લોકો પોતાની કાર્ય કરવાની ક્ષમતા વિશે જુદી જુદી માન્યતાઓ ધરાવે છે આવી માન્યતાઓ તેમના કામ પર અસર કરે છે તમને ખબર છે તમે નેગેટિવ જ વિચારશો તમારા માટે કે હું આ કામ નથી કરી શકતી આ આપણા પોતાના વિશેની માન્યતા એક તમે માઇન્ડસેટ કરી લેશો તો તો એ તમારા કામ પર ચોક્કસ ચોક્કસ અસર કરશે સ્વ સામર્થ્ય વિશેની માન્યતાઓ એ લોકો દ્વારા બાંધવામાં આવેલી એક આત્મલક્ષી બાબત છે જે ચોક્કસ ધ્યેયને પસંદ કરવા પર પણ બહુ અસર કરે છે આ જે ખ્યાલ છે સ્વ સામર્થ્યનો તેની શરૂઆત બાંડુરાએ કરેલી ફ્રેન્ડ્સ સ્વ સામર્થ્યના યોગ્ય અને વાસ્તવિક શિક્ષણ દ્વારા વ્યક્તિનું વર્તનનું આયોજન કરી શકાય છે અને તેને એક ઉચ્ચ કાર્ય પણ કરી શકાય છે સમાયોજન સાધી શકાય છે ચોક્કસ પરિસ્થિતિમાં પોતાના કૌશલ્ય સાથે કેવી રીતે કાર્ય કરવું તે એક અગત્યનો ભાગ ભજવે છે આ બાબત ભૂતકાળના આપણા અનુભવોના આધારે સામર્થ્ય વિકાસ પામે છે એટલે કે ભૂતકાળમાં આપણે જે રીતના આપણો મહાવરો હોય પ્રેક્ટિસ હોય જે રીતના આપણા અનુભવ હોય કામ હોય તે રીતની આપણી કેપેસિટી આપણી ક્ષમતા વધતી જાય છે તે સમજદારીની સમજ વિકસાવે છે અને તે કાર્ય પરિણામ પણ સર્જે છે માટે સામૂહિક સામર્થ્યમાં સમૂહની માન્યતાઓના અને સિદ્ધિની યોગ્ય કક્ષા મેળવવા માટે આયોજન અને અમલ કરવાના કાર્યોની ક્ષમતાનો સમાવેશ થાય છે મૂલ્યો મૂલ્યો એટલે શું આપણા જીવનમાં સિદ્ધાંત મૂલ્યો એથિક્સ નૈતિકતા હું જૂઠું નહીં જ બોલીશ હું ખોટું કામ નહીં જ કરીશ મૂલ્યો આ મૂલ્યો અગત્યના પ્રેરક તરીકે કામ કરે છે તેઓ ઇચ્છનીય અને પોષણલાયક ધ્યેય છે ફ્રેન્ડ્સ જે લોકોના જીવનમાં માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે કાર્ય કરે છે આ મૂલ્યો આપણને ઘણીવાર જીવનમાં ઘણી નાની મોટી પસંદગી કરવામાં મદદ કરે છે હા મૂલ્યો એ મુખ્ય જરૂરિયાત છે મૂલ્યોના કારણે જ લોકો લાંબા ગાળાના ધ્યેય સિદ્ધ કરી શકે છે અને પસંદ કરી શકે છે ચોક્કસ વર્તન સાથે સંકળાયેલા આનંદ અને પીડાની ક્ષણિક અસર પણ મૂલ્યો જ છે જોઈએ તો આ મૂલ્યો પહેલું સત્તા આમાં સામાજિક સ્ત્રોત ખ્યાતિ લોકો સ્ત્રોત પર નિયમન આ બધી બાબતોનો સમાવેશ થાય છે બીજું સિદ્ધિ આમાં સામાજિક ધોરણો પ્રમાણે ઉદાહરણરૂપ દક્ષતા દ્વારા મળેલી વ્યક્તિગત સફળતાનો સમાવેશ થાય છે ત્રીજું સ્વ દોરવણી સ્વ દોરવણી દોરવણી એટલે કે આમાં આપણે સ્વતંત્ર વિચારો વર્તન પસંદગી સર્જનાત્મકતા ક્રિએટિવિટી કંઈક રિસર્ચ કરેલું હોય તે આ બાબતનો સમાવેશ થાય છે સાર્વત્રિકરણ સાર્વત્રિકરણ એટલે દરેક જગ્યાએ વ્યાપેલું તેમાં લોકોનો ઉદ્ધાર સમજ પ્રશંસા સહનશીલતા વગેરે બાબતનો સમાવેશ થાય છે પરોપકાર આમાં વ્યક્તિ જેની સાથે વારંવારના અંગત સંપર્ક સાથે જોડાયેલી હોય ને તેની સાચવણી તેના ઉદ્ધાર આ બધી બાબત વિચારે છે વ્યક્તિ પરોપકાર એટલે બીજા વિશે વિચારે લોકો વિશે વિચારે આંતરિકતા આંતરિકતા આપણે અંદરની પોતાની બાબત તેમાં આપણા વર્તનનું નિયંત્રણ વલણ બીજાને નુકસાન કે દુઃખી ન કરવું તેવા આવેગ સામાજિક અપેક્ષાઓ ધોરણો ધોરણનું ઉલ્લંઘન આ બધી બાબતનો સમાવેશ થાય છે છેલ્લું સલામતી આમાં સમાજ સંબંધો સ્વની સલામતી સમન્વય સ્થિરતા ધર્મ કેટલાક મૂલ્યો સહનશીલતા અસત્ય સત્ય બુદ્ધિ વિદ્યા ક્રોધ ક્ષમા આ દરેક બાબતોનો સમાવેશ થાય છે મૂલ્યો મૂલ્યો એટલે શું આપણા જીવનમાં સિદ્ધાંત મૂલ્યો એથિક્સ નૈતિકતા હું જૂઠું નહીં જ બોલીશ હું ખોટું કામ નહીં જ કરીશ મૂલ્યો આ મૂલ્યો અગત્યના પ્રેરક તરીકે કામ કરે છે તેઓ ઇચ્છની અને પોષણલાયક ધ્યેય છે ફ્રેન્ડ્સ જે લોકોના જીવનમાં માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે કાર્ય કરે છે આ મૂલ્યો આપણને ઘણીવાર જીવનમાં ઘણી નાની મોટી પસંદગી કરવામાં મદદ કરે છે હા મૂલ્યો એ મુખ્ય જરૂરિયાત છે મૂલ્યોના કારણે જ લોકો લાંબા ગાળાના ધ્યેય સિદ્ધ કરી શકે છે અને પસંદ કરી શકે છે ચોક્કસ વર્તન સાથે સંકળાયેલા આનંદ અને પીડાની ક્ષણિક અસર પણ મૂલ્યો જ છે જોઈએ તો આ મૂલ્યો પહેલું સત્તા આમાં સામાજિક સ્ત્રોત ખ્યાતિ લોકો સ્ત્રોત પર નિયમન આ બધી બાબતોનો સમાવેશ થાય છે બીજું સિદ્ધિ આમાં સામાજિક ધોરણો પ્રમાણે ઉદાહરણરૂપ દક્ષતા દ્વારા મળેલી વ્યક્તિગત સફળતાનો સમાવેશ થાય છે ત્રીજું સ્વદોરવણી સ્વદરણી દો એટલે કે આમાં આપણે સ્વતંત્ર વિચારો વર્તન પસંદગી સર્જનાત્મકતા ક્રિએટિવિટી કંઈક રિસર્ચ કરેલું હોય તે આ બાબતનો સમાવેશ થાય છે સાર્વત્રિકરણ સાર્વત્રિકરણ એટલે દરેક જગ્યાએ વ્યાપેલું તેમાં લોકોનો ઉદ્ધાર સમજ પ્રશંસા સહનશીલતા વગેરે બાબતનો સમાવેશ થાય છે પરોપકાર આમાં વ્યક્તિ જેની સાથે વારંવારના અંગત સંપર્ક સાથે જોડાયેલી હોય ને તેની સાચવણી તેનો ઉદ્ધાર આ બધી બાબત વિચારે છે વ્યક્તિ પરોપકાર એટલે બીજા વિશે વિચારે લોકો વિશે વિચારે આંતરિકતા આંતરિકતા આપણે અંદરની પોતાની બાબત તેમાં આપણા વર્તનનું નિયંત્રણ વલણ બીજાને નુકસાન કે દુઃખી ન કરવું તેવા આવેગ સામાજિક અપેક્ષાઓ ધોરણો ઉલ્લ ધોરણનું ઉલ્લંઘન આ બધી બાબતનો સમાવેશ થાય છે છેલ્લું સલામતી આમાં સમાજ સંબંધો સ્વની સલામતી સમન્વય સ્થિરતા ધર્મ કેટલાક મૂલ્યો સહનશીલતા અસત્ય સત્ય બુદ્ધિ વિદ્યા ક્રોધ ક્ષમા આ દરેક બાબતોનો સમાવેશ થાય છે હતાશા અને સંઘર્ષ વિદ્યાર્થી મિત્રો હતાશા અને સંઘર્ષ હતાશા અને સંઘર્ષ ઘણી બધી વાર આપણા જીવનમાં અનુભવે છે કેમ તો કોઈવાર જ્યારે આપણી કોઈ જરૂરિયાત પૂરી નથી થતી ત્યારે આપણી અંદર હતાશા જન્મે છે ડિપ્રેશન તો નહીં કહી શકીએ પણ એક જાતે આપણને એક અસંતોષ ફીલ થાય કે ભાઈ આ મારું કામ નહીં થયું કે મારી આ જરૂરિયાત નહીં સંતોષાય જરૂરી નથી કે જીવનમાં બધી જ જરૂરિયાત એકસાથે સંતોષાય અથવા એક પછી એક સંતોષાય શક્ય છે પણ જ્યારે આપણને જે બહુ જ તરસ લાગી છે બહુ જ ગરમી પડે છે નથી પાણી મળી રહ્યું ત્યારે આપણી અંદર એક દુઃખ લાગણી પીડા અસંતોષ જેવી લાગણી જન્મે છે હતાશા સંઘર્ષ એટલે કે જરૂરી નથી કે જીવનમાં બધી જ જરૂરિયાત એક સાથે પૂરી થાય જરૂરિયાતો ના સંતોષાવાને કારણે હતાશા અને સંઘર્ષ ઊભો થાય છે તો આ સંઘર્ષ કયા પ્રકારના હોય છે તે પણ આપણે જોઈશું આ હતાશા શું છે તો જ્યારે તમે એક દાખલા તરીકે જ્યારે તમે પિક્ચર જોવા જવા ઈચ્છો છો પણ મમ્મી પપ્પા ના પાડે છે એટલે તમે જોરમાં ગુસ્સો આવે છે બૂમો પાડો છો એટલે આ હતાશા ઘણીવાર વાર ચીડચિડિયા પણ ગુસ્સામાં પરિવર્તિત થાય છે એટલે કે જે કરવા માંગો છો અને તે નથી કરી શકતા એટલે હતાશા જેમ આને કેવી રીતે રોકવું તે જ તમારે ધ્યાનથી વિચારવાનું છે જેને તમે ધ્યાન અને યોગા દ્વારા પણ રોકી શકો છો ગુસ્સા સંઘર્ષ સંઘર્ષ ક્યારે ઉભો થાય જ્યારે બે કે તેથી વધારે જીવનમાં જરૂરિયાત જરૂરિયાતો કે વિકલ્પો આવી જાય અને ત્યારે એક પસંદ કરવાનો હોય કે એક સારી રીતે સંતોષવાનો હોય ત્યારે સંઘર્ષ ઊભો થાય કોન્ફ્લિક્ટ સંઘર્ષ મતભેદ એ ત્યારે ઊભો થાય સંઘર્ષના પણ ઘણા પ્રકાર છે જોઈએ આપણે તમે સ્ક્રીન પર જોઈ શકો છો સંઘર્ષના ત્રણ પ્રકાર છે એક પહેલો સંઘર્ષ છે અભિગમન સંઘર્ષ બીજો પરિહરણ સંઘર્ષ અને ત્રીજો અભિગમન પરિહરણ સંઘર્ષ અભિગમન સંઘર્ષ એટલે શું કે જીવનમાં ઘણીવાર બે વિકલ્પ બંને ગમતા હોય છે પણ એક જ પસંદ કરવાના હોય છે એટલે કે બંને જ કારકિર્દી બહુ જ ગમે છે મને પણ બેમાંથી માંથી મારે એક જ પસંદ કરવાની છે સાયન્સ પણ બહુ ગમે છે અને કોમર્સ પણ બહુ ગમે છે પણ બંનેમાંથી એક જ પસંદ કરવાની છે આ અભિગમન સંઘર્ષ બીજો પરિહરણ સંઘર્ષ પરિહરણ સંઘર્ષ એટલે એવો સંઘર્ષ કે જયારે બંને વિકલ્પ બિલકુલ નથી ગમતા પણ તો પણ સાલું એક પસંદ કરવું પડે એવું જ છે બંને વિકલ્પ બિલકુલ નથી ગમતા તો પણ એક પસંદ કરવો પડે એવો ત્રીજો સંઘર્ષ અભિગમન પરિહરણ સંઘર્ષ અભિગમન પરિહરણ સંઘર્ષ એટલે કે ઘણી વાર આ વિકલ્પ બહુ મજાનો પણ લાગે છે અને ઘણી વાર ગમતો પણ નથી એટલે કે તમે જે છોકરીને ચાહો છો તે છોકરી તમારા મમ્મી પપ્પાને નથી પસંદ એટલે કે ગમે પણ છે અને નથી પણ પસંદ કરું કે ના કરવું આપણે સંઘર્ષ હવે જોઈએ હતાશાના મુખ્ય સ્ત્રોત હતાશા કયા કયા બાબતોમાંથી જન્મી શકે મુખ્ય સ્ત્રોત તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમાં પહેલું છે પર્યાવરણીય પરિબળ પર્યાવરણીય પરિબળ એટલે કે ઘણી વખત રસ્તે જાઓ છો ટ્રાફિક બહુ નડે છે કંટાળો આવે છે શારીરિક તકલીફ પણ ઊભી થાય છે અને માનસિક તકલીફ પણ ઊભી થાય છે આ પર્યાવરણ પરિબળ એટલે હતાશાજનની કોઈ કામ નથી પૂરું થતું એટલે હતાશાજનની કોઈ કામમાં વચ્ચે ખલેલ પહોંચે છે પર્યાવરણ પરિબળો તરફથી તો હતાશાજનની બીજું છે અંગત પરિબળ અંગત પરિબળ એટલે કે કેટલીક આપણી શારીરિક અને મનોવૈજ્ઞાનિક બાબત આપણે ખલેલ પહોંચાડતી હોય જેમ કે દોડની સ્પર્ધા છે તો દોડની સ્પર્ધામાં મારા કરતાં લાંબો મારો ફ્રેન્ડ જલ્દી દોડમાં જીતી ગયો આ અંગત પરિબળ મર્યાદા કે આપણે નથી જલ્દી દોડી શક્યા તો આ ઘણીવાર આપણા હતાશાજ ત્રીજો છે સંઘર્ષ મેં તમને કીધું તેમ જે સંઘર્ષ આપણે જોયું કે બે વિકલ્પોમાંથી જ્યારે આપણે બંને વિકલ્પ નથી સંતોષી શકતા અથવા બંને જરૂરિયાત નથી સંતોષી શકતા ત્યારે સંઘર્ષ ની લાગણી ઉદભવે છે